નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ છ વિજ્ઞાન પાઠ છ સજીવો લક્ષણો અને નિવાસસ્થાનના સ્વઅધ્યન પોથીનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પહેલું નીચેનામાંથી કયું નિવાસસ્થાન કહી ન શકાય તો એમાં આવશે ઘાસ ચરતા પ્રાણીઓવાળું ખેતર બીજું છે વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો તેમાં શ્વસન દિવ દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય તે વિધાન સાચું છે ત્રીજો વિકલ્પ છે નીચેના વિકલ્પમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો એમાં આવશે આંબાનું મૂળ ચોથું છે ઉત્સર્જન માટે નીચેનામાંથી માંથી કયું વિધાન સાચું નથી તો એમાં છેલ્લું પરસેવો થવો એ એક પ્રકારનું ઉત્સર્જન છે પાંચમું તન્મય એક અજાણ્યા સ્થળે જાય ત્યાં તેને પર્ણો નાના અને ઓછા હોય તેવી અને કેટલીક પર્ણો જ ન હોય તેવી કાંટાવાળી વનસ્પતિ જોવા મળે તો કયા વિસ્તારમાં થઈ ગયો હશે તો જવાબ આવશે રણ વિસ્તાર બીજો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલું તમે જોયા હોય તેવા સજીવના નામ તો ગાય ભેંસ બકરી માણસ ઉંદર હાથી કેડી ખિસકોલી મકોડો વાંદરો મધમાખી અને બીજા પણ તમે લખી શકો બીજો પ્રશ્ન છે નીચે આપેલ સજીવના તેમના નિવાસસ્થાનના આધારે વર્ગીકરણ કરો તો અહીંયા વાઘ તો જંગલમાં ચિત્તો તો જંગલ શિયાળ તો એ પણ જંગલમાં આવશે ઊંટ તો એ રણનું વાહન છે ઘુડખર તો એ પણ જંગલમાં આવશે માછલી તો પાણી કરચલો પાણી પોયણું છે રણ વિસ્તાર સાગ છે અને એ જંગલમાં થશે કમળ તો પાણીમાં આવશે સિંગોડા પણ પાણીમાં શાલ પણ પાણીમાં અને સીસમ શાલ જંગલમાં ને સીસમ પણ જંગલમાં આ મુજબ વર્ગીકરણ થશે તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જૈવિક ઘટકો વનસ્પતિ પ્રાણીઓ અને જીવજંતુઓના સમૂહને જૈવિક ઘટકો કહે છે દાખલા તરીકે લીમડો કૂતરો માણસ મચ્છર અજૈવિકમાં ખડકો માટી હવા પાણી પ્રકાશ અને તાપમાનના સમૂહને અજૈવિક ઘટકો કહેવાય એમાં કાંકરો કાચ ખુરશી પાણી વગેરે આવે નવમું માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ તો ના માછલી પાણીમાં જ જીવી શકે કારણ કે પાણી વગર તે ઓક્સિજન ના લઈ શકે જ્યારે ઊંટ પાણીમાં ઓક્સિજન ના લઈ શકે તેથી માછલી રણમાં અને ઊંટ દરિયામાં ન રહી શકે દસમો પ્રશ્ન વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે કયા કયા અજૈવિક ઘટકોની જરૂર છે તો હવા પાણી સૂર્યપ્રકાશ અને ખનિજ સાહની જરૂર પડે અગિયાર થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે તેને પર્ણો હોતા નથી પોતાનો ખોરાક કેવી રીતે બનાવતી હશે તો જવાબ થોર પ્રકાંડમાં હરિત ધરાવે છે જેની મદદથી ખોરાક બનાવે છે બારમો પ્રશ્ન પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય તથા ડાળીઓ ધળતી હોય કારણ તો બરફ વર્ષા અને વરસાદથી બચવા માટે તેના પર્ણનો આકાર શંકુ આકારનો હોય છે તેર પ્રશ્ન રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટની શરીરચનામાં શું વિશેષતા હોય તો રણમાં ચાલવા માટે ઊંટના પગમાં ગાદી હોય જેથી સરળતાથી ચાલી શકે ગળામાં કોથળી હોવાથી પાણી વગર પણ રહી શકે ઉપરાંત ખોરાક સંગ્રહ માટે ખૂંદ પણ હોય છે તેથી લાંબો સમય ખોરાક ન મળે તો પણ ચાલે ચૌદ માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે કેમ તો હા માછલી પાણીમાં જ ઓક્સિજન લઈ શકે છે તેથી જીવન ટકાવી શકે પંદરમું વનસ્પતિ નિવાસ સ્થાનમાં જોવા મળતી વનસ્પતિના નામ અને તેની લાક્ષણિકતા દાબા કમળ લીલ વગેરે અનુકૂળ ધરાવે સોળમું રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય આવા વિસ્તારમાં ટકી રહેવા વનસ્પતિઓ કઈ વિશેષતા ધરાવે તો રણની વનસ્પતિને પર્ણ હોતા નથી જેને લીધે બાષ્પોસર્જન ઓછું થાય જેથી ઓછું પાણી હોય અથવા ન હોય તો પણ તે રહી શકે છે પ્રશ્ન સત્તર તમે પોતે સજીવ છો તમારામાં એવી કઈ લાક્ષણિકતા છે જે તમને નિર્જીવથી જુદી તારવે તો પહેલું અમે હલનચલન કરી શકીએ અમારી વૃદ્ધિ થાય અમે શ્વસન કરીએ અમે પ્રચલન કરીએ અઢાર તમારી શાળામાં મેદાન કે બગીચાની મુલાકાત લ્યો અને ત્યાં જોવા મળતા સજીવ નિર્જીવનું વર્ગીકરણ તો સજીવમાં કીડી મકોડા વનસ્પતિ ઈયળ મચ્છર નિર્જીવમાં માટી ઈંટ લાકડું પથ્થર કાચ વગેરે ઓગણીસ પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા કયા અનુકૂલન ધરાવે તો પહેલું ઠંડીથી બચવા જાડી ચામડી ધરાવે શરીર પરના લાંબા વાળ એ એને ગરમી આપે પગને તળિયે ખરી હોય જેથી સરળતાથી ચાલી શકે હા વનસ્પતિ પણ જુદી જુદી રીતે પ્રજનન કરે કેટલીક વનસ્પતિઓ ડાળીમાંથી નવી વનસ્પતિ ઉગતી હોય આગળ પ્રશ્ન છે એકવીસમો વર્માએ મગરને જોયો ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં જમીન એમ બંને જગ્યાએ રહે તો તેના નિવાસસ્થાનના આધારે કયા પ્રકારનું પ્રાણી કહેવાય તો મગર અને પાણી જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેથી તેને ઉભયજીવી પ્રાણી કહેવાય એની પછી નિષ્ઠાએ વનસ્પતિ જોઈ ત્યારે એને થયું કે આ વનસ્પતિ આપણી જેમ મોં વડે કશું ખાતી નથી તેને મોં પણ નથી તો વનસ્પતિ સજીવ કે નિર્જીવ તો હા તે સજીવ કહેવાય કારણ કે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે શું વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે જો હા તો તમે જાણતા હો તેવી વનસ્પતિના નામ તો હા કેટલીક વનસ્પતિઓના ફૂલ રાત્રે ખીલે છે જેમ કે સૂર્યમુખીનું ફૂલ ચોવીસ તમે જાણતા હો તેવી વનસ્પતિની યાદી બનાવો આ વનસ્પતિઓને તેમના નિવાસસ્થાનને આધારે અલગ તારો તો ભૂમિ નિવાસ તો લીમડો બાવળ બીલી પર્વતીય વિસ્તારમાં અરણી બાવળ બીલી રણ વિસ્તારમાં કુંવારપાઠું ફાફડા થોર ને થોર જંગલ વિસ્તારમાં સીસમ શાક સાર વાંસ પચીસ નરેન્દ્રએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું વિમાન જોઈ તેને વિચાર આવ્યો કે આ વિમાન તેની જગ્યા બદલે તો તેને સજીવ કેવું કે નિર્જીવ તો જવાબ વિમાન નિર્જીવ કહેવાય વિમાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતે જતું નથી પણ એના માટે એને ઈંધણની જરૂર પડે છવ્વીસ જો તમે મેદાની વિસ્તારમાંથી અચાનક જ ઊંચા પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ તો તમને શ્વાસ લેવામાં શારીરિક રીતે તકલીફ પડશે શા માટે તો હા ઊંચાઈ પર જતા ઓક્સિજન ઘટવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે એની પછી વનસ્પતિ હલનચલન કરી શકતી નથી જ્યારે કાર બસ જેવા વાહન હલનચલન કરી શકે તો તમે તે સજીવ છે કે નિર્જીવ કેવી રીતે કહી શકશો કારણ સાથે સમજાવ જવા બસ કાર હલનચલન કરે પરંતુ સજીવ નથી આ બધા સાધનો માણસ દ્વારા ચલાવવામાં આવે તેઓ જાતે એક જગ્યાએ બીજી જગ્યાએ જતા નથી માટે તે નિર્જીવ છે